હેલો ફ્રેન્ડ્સ એન્ડ સ્ટુડન્ટ્સ આજના આ વિડીયો સેશનમાં હું આપશોનું ફરી એકવાર સ્વાગત કરું છું અને ધારાજો તમે બધા સ્વસ્થ અને તંદુરસ્ત થશો આજના આ વિડીયો સેશનમાં આપણે જાણીશું કે હાલમાં જે ઓગસ્ટ બે હજાર બાવીસનું રિઝલ્ટ પ્રસિદ્ધ થયું હતું તે ખરેખર સાચું હતું કે ખોટું છે તેના વિશે આ વિડીયો થકી માહિતી મેળવીશું જેથી વિડીયોને અંત સુધી જશો જેથી તમારે પૂરેપૂરી ઇન્ફોર્મેશન્સ મળી રહે તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ આ તો મિત્રો આપણે જેમ જાણીએ છીએ કે ઓગસ્ટ બે હજાર બાવીસનું જે રિઝલ્ટ પ્રસિદ્ધ થયું હતું અને તેના પછી જે વેબસાઈટ સર્વર ડાઉનના લીધે બંધ કરવામાં આવી તેનું રીઝન અહીં આગળ આ લેટર દ્વારા આપવામાં આવેલ છે આ લેટર ન તો કોઈ એનસીબીટી પોર્ટલ પર અપલોડ કરવામાં આવ્યો છે ના તો કોઈ ડિપાર્ટમેન્ટ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે પણ આ લેટરના અંદર જે મેસેજ છે જે મેસેજ ડૉક્ટર એમ જયપ્રકાશન સાહેબ દ્વારા ડાયરેક્ટર જે ડાયરેક્ટર ઓફ ડીજીટીના છે તેમના દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલો છે કે એ જે પણ ન્યૂઝ ફેલાઈ રહ્યા છે કે રિઝલ્ટ ડિક્લેર થઈ ગયું છે તે ન્યૂઝ ખોટા છે તેઓ આ મેસેજ થકી તેમણે જણાવ્યું છે અને તેમણે જણાવ્યું છે કે તેમણે ટેસ્ટિંગ માટે અમુક ડેટા અપલોડ કર્યા હતા જે ડમી ડેટા હતા અને તે થોડા સમયમાં અપલોડ ડેટા કર્યા પછી થોડા જ સમયમાં વેગ રૂપે એ ન્યૂઝ ફેલાઈ ગયું કે રિઝલ્ટ ડિક્લેર થઈ ગયું છે પરંતુ તે ડેટા ડમી હતા તેવું તેમણે આ લેટર દ્વારા જ જણાવ્યું છે અને એ પણ જણાવ્યું છે કે જ્યારે અપલોડ કરવામાં આવ્યા તેના ત્રીસ મિનિટમાં તેર લાખ લોકોએ આ ન્યૂઝ જોયા હતા અને બીજા દિવસે આઠ પોઈન્ટ પાંચ લાખ લોકોએ એનસીવીટી પોર્ટલની વિઝિટ કરી હતી રિઝલ્ટ માટે જેથી પોર્ટલ હંડ્રેડ સર્વર યુઝ થવાના લીધે ડાઉન થઈ ગઈ હતી અને જેના લીધે સર્વરને બંધ કરવું પડ્યું હતું એટલે અત્યારે જે રિઝલ્ટ ડિક્લેર કરવામાં આવેલ છે તે સાચું છે કે ખોટું તે કંઈ જણાવ્યું નથી પરંતુ તેમણે અહીંયા એ માહિતી આપી છે કે જે રિઝલ્ટ છે તે રિઝલ્ટ સાત સપ્ટેમ્બર બે હજાર બાવીસના દિવસે તેઓ ડિક્લેર કરશે જેથી દરેક તાલીમાર્થીઓએ આ વસ્તુની નોંધ લેવી એટલે કે હવે જે નવું રિઝલ્ટ જે છે તે સાત સપ્ટેમ્બરે આવશે ત્યારે જ એક્ઝેક્ટ રિઝલ્ટ આપણને ખબર પડશે કે કયા તાલીમાર્થીના કેટલા માર્ક્સ આવ્યા છે કેટલા પાસ થયા છે કેટલા ફેલ થયા છે તો દરેક તાલીમાર્થી આ વિડીયો જોઈને તે સમજી લે કે અત્યારે હાલમાં થોડા દિવસ પહેલાં જે રિઝલ્ટ અપલોડ કરવામાં આવેલ હતું તે રિઝલ્ટ એક ડમી અને ટેસ્ટિંગ માટે જાહેર કરવામાં આવેલ હતું જે આ લેટર દ્વારા પ્રસિદ્ધ થાય એટલે હવે રિઝલ્ટ આવ્યા પછી જ ખ્યાલ આવશે કે એક્ઝેક્ટલી સાચું શું હતું રિઝલ્ટ સાચું હતું કે આ આવેલ મેસેજ સાચો છે તો આપણે સાત સપ્ટેમ્બર સુધીની રાહ જોઈશું અને તે રિઝલ્ટ આવી ગયા પછી સાત સપ્ટેમ્બરે જે રિઝલ્ટ અપલોડ થશે તેના પરથી જ એક્ઝેક્ટલી રિઝલ્ટ શું છે તે ધ્યાનમાં આવશે આશા કરું છું આ વિડીયો થકી તમારે ઇન્ફોર્મેશન્સ મળી ગયા છે નવા વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી સ્વસ્થ રહેજો તંદુરસ્ત રહેજો